એ પૂરા કરે, બરાબર. અને આજનો ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે નાણાકીય નીતિ. બરાબર, તમને આ પ્રશ્ન બહુ અઘરો લાગતો હશે કદાચ, કારણ કે એમાં શબ્દો અમુક અલગ છે. તો જો પ્રશ્ન શું છે, પોઈન્ટ શું છે નાણાકીય નીતિ, તો એમાં નાણા આવે છે, નાણાને લગતી નીતિ. બરાબર, નાણાકીય નીતિ એટલે નાણાને લગતી નીતિ. કહું છું ને, મતલબ એવો થયો કે અર્થતંત્રમાં કેટલા નાણા ફરવા જોઈએ, અથવા કેટલો નાણાનો પુરવઠો કેટલો હોવો જોઈએ. જો અને માંગ જે છે લોકોની, આપણે બધાને શું નાણાની જરૂર પડે ને, આપણે આપણી રોજબરોજની જરૂરિયાતો સંતોષવા માટે, તમામ આર્થિક વ્યવહારો કરવા માટે શું જોઈએ, શું જોઈએ કુંદન, તમામ આપણા આર્થિક વ્યવહારો કરવા આપણને શેની જરૂર પડે છે? નાણાની જરૂરિયાત છે. નાણા કોને ન જોઈએ? કોઈ એવું હશે કે એને નાણા ન જોઈએ? સંત હશે એને નાણાની જરૂર ન હોય. બાબા હોય ને જે પર્વત ઉપર ગુફા ઉપર ભગવાનની પૂજા કરતા હોય, આરાધના કરતા હોય, ત્યાં તપસ્યા કરતા હોય, એને નાણાની જરૂર ન હોય, કારણ કે તેને આર્થિક પ્રવૃત્તિ નથી કરવા. બાકી બધા લોકોને નાણાની જરૂર પડે છે. બરાબર, દુનિયાનો મોહ નથી એવા લોકો નાણાની જરૂર નથી, પણ આપણે બધા દુનિયામાં છે, આપણે રોજબરોજનું જીવન જીવીએ છીએ, સુખ સુવિધા વાળું જીવન જીવીએ છીએ, એટલે આપણને નાણાની જરૂર પડે છે. તો નાણાની જરૂરત પડે છે ને એને કહેવાય નાણાની માંગ. શું કહેવાય? નાણાની જરૂર પડે છે તો આપણે શું કરીએ છીએ? નાણાની માંગ કરીએ છીએ. એમ કહેવાય ને કે આપણે નાણાની માંગ કરીએ છીએ, આપણને કેટલા નાણા જોઈએ છે, આપણને કેટલા નાણા જોઈએ છે, એ છે નાણાની માંગ. હવે પાછું કોઈ જોઈન થવા માંગે છે, એને જોઈન કરી લઈએ. આપણી જે ડિમાન્ડ છે નાણા અંગેની, આપણી જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ અંગેની નીતિ, અને એ પ્રમાણે આપણી ડિમાન્ડ પ્રમાણે નાણાનો પુરવઠો, નાણાનો પુરવઠો એટલે અર્થતંત્રમાં ફરતા નાણા. જો અર્થતંત્રમાં ફરતા નાણા જે બધાના હાથમાં પસાર થાય છે એવા નાણા, મતલબ કે કોની કોની પાસે નાણા હોય, તો આમ પ્રજા પાસે પણ હોય, સરકાર પાસે પણ હોય, ધંધાદારી સંસ્થાઓ પાસે હોય, વેપારીઓ ઉદ્યોગપતિઓ એની પાસે હોય, બેંકો પાસે હોય, જે અર્થતંત્રમાં ફરી રહ્યા છે એવા નાણા, બરાબર, એને કહેવાય નાણાનો પુરવઠો. જોઈન થાય છે, શરૂઆતમાં 5 મિનિટમાં જોઈન નથી થતા, પછી મોડે મોડે જોઈન થાય છે. જાડેજા, અંજનાબા જોઈન થઈ ગયા છો? જાડેજા, અંજનાબા નથી. તો જુઓ, હવે આપણે મેઇન સ્ક્રીન ઉપર જઈએ. તમને વાત કરી કે નાણાની માંગ એટલે શું અને નાણાનો પુરવઠો એટલે શું.
તો નાણાંની માંગ એટલે આપણને જેટલી નાણાંની જરૂરત છે એ આટલી નાણાંની માંગ, બરાબર? આમ પ્રજા અને નાણાંનો પુરવઠો એટલે આપણી ડિમાન્ડ પ્રમાણે જેટલું અર્થતંત્રમાં નાણું ફરે છે એ નાણાંનો પુરવઠો. સમજાય છે બધાને અર્થ? અર્થ ખબર પડી? નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો. તો આ નાણાંની માંગ કેટલી રાખવી, નાણાંની માંગ પ્રમાણે નાણાંનો પુરવઠો કેટલો રાખવો અર્થતંત્ર, એ અંગેની નીતિ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ ઘડે છે. કેટલો પુરવઠો હોવો જોઈએ, બરાબર? નાણાંનો પ્રમાણ કેટલો હોવો જોઈએ, નાણાંનો પુરવઠો હોવો જોઈએ. નાણાંનો પુરવઠો યાદ રાખજો, નાણાંનો પુરવઠામાં બધા નાણાંનો સમાવેશ નથી થતો. જો તમને યાદ હોય તો બજારમાં વસ્તુનો પુરવઠો કોને કહેવાય? વસ્તુનો પુરવઠો યાદ કરો, વસ્તુમાં પુરવઠામાં જે વસ્તુ છે બજારમાં વેચવા માટે મૂકેલી હોય, માત્ર જે વસ્તુ વેચવા માટે મૂકેલી હોય એને આપણે વસ્તુનો પુરવઠો કહીએ છીએ. બાકી ગોદામમાં અથવા સ્ટોરેજમાં પડેલી વસ્તુ એને પુરવઠો નથી કહેતા. સમજાય છે વાત? એવી જ રીતે તમામ નાણાં જે છે એ નાણાંના પુરવઠામાં નથી આવતા. અર્થતંત્રમાં જે ફરે છે એ જ નાણાં નાણાંના પુરવઠામાં આવે છે. બાકી રિઝર્વ બેંક પાસે અનામત પડેલો નાણું જે છે એ નાણાંના પુરવઠામાં નથી આવતા. પછી વેપારી બેંકો જે છે એનું અનામત સ્વરૂપે રાખેલું નાણું જે છે એ પણ અર્થતંત્રમાં ફરતા નથી. તો નાણાંના પુરવઠામાં જે દરેક લોકો પાસેથી જે નાણાં પસાર થાય છે, જે અર્થતંત્રમાં સક્રિય છે, એવા નાણાં જ નાણાંના પુરવઠામાં આવે છે, બરાબર? અને નાણાંની માંગ એટલે આપણને જેટલી નાણાંની જરૂરત પડે છે એ નાણાંની માંગ. તો હવે આરબીઆઈ જે છે કેવો પ્રયાસ કરે છે? આરબીઆઈ અથવા સર્વોચ્ચ બેંક અથવા રિઝર્વ બેંક, બરાબર, અલગ અલગ છે. આરબીઆઈ કયો, રિઝર્વ બેંક કયો, મધ્યસ્થ બેંક કયો, બરાબર, બધા સરખા શબ્દ છે. અથવા સર્વોચ્ચ બેંક કયો, સર્વોચ્ચ બેંક. તો એનું કામ શું હોય છે આવા સમયે? નાણાકીય નીતિમાં કામ શું હોય છે? તો અર્થતંત્રમાં નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો રહે, નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો. એનો મતલબ શું થયો? કયો બોલો મને? નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો આ સૂત્ર બની ગયું. નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો કોણ કહેશે મને? નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો એટલે શું? જવાબ આપો, બિંદાસ જવાબ આપો મને. નાણાં જેટલી જરૂર હોય એટલો જ નાણું હોવું જોઈએ અર્થતંત્રમાં. વેરી ગુડ. કોણ છે તું, શું નામ બેટા? શું નામ છે? હા, વેરી ગુડ. તો નાણાંની જેટલી જરૂરત છે એટલો જ નાણાંનો પુરવઠો હોય. તો આવી સ્થિતિ હોય ને, તો આવી સ્થિતિ હોય તો અર્થતંત્રમાં શું આવે છે? સ્થિરતા. સમજાય છે વાત? તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો હોય તો અર્થતંત્ર કેવો રહેશે? અર્થતંત્ર કેવો હશે? સ્થિર હશે. મતલબ એવો થયો કે ન અર્થતંત્રમાં તેજી હશે, ન મંદી હોય, બરાબર? અર્થતંત્રમાં ન તેજી હોય, તેજી પણ ન હોય, એમ થયો ને કે તેજી પણ ના હોય અને મંદી પણ ન હોય, બરાબર? એવી સ્થિતિ અર્થતંત્રમાં સર્જાય એને આપણે શું કહીએ છીએ? સ્થિરતા. અર્થતંત્રમાં છે સ્થિરતા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ અથવા મધ્યસ્થ બેંક જે છે એનો પ્રયાસ કેવો રહે છે? કે અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહે. અને સ્થિરતા ક્યારે જળવાઈ રહે?
કે જ્યારે અર્થતંત્રમાં નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો હોય, બરાબર, એટલે અર્થતંત્રમાં સમતુલા હોય. હવે સ્થિરતા મીન્સ સમતુલા પણ કહેવાય, સમતુલા. સમતુલા એટલે બંને વસ્તુ સરખી. સમતુલાનો અર્થ શું થાય? બંને વસ્તુ સરખી. સમતુલા એટલે બંને વસ્તુ સરખી. તો બંને વસ્તુ સરખી એટલે મકવાણા કઈ વસ્તુ સરખી હોય સમતુલામાં? કઈ વસ્તુ સરખી હોય? અંશા સમતુલાની સ્થિતિ એટલે શું? એવી પણ એવી રીતના પણ પ્રશ્ન પૂછાય. સમતુલા એક વાક્યમાં શેમાં સમતુલા લાવવાનો પ્રયાસ કરે છે રિઝર્વ બેંક? સમતુલા સરખા, સમતુલા એટલે સમાન. સમતુલા મીન્સ સમાન, સમાનતા. શેમાં સમાનતા? તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, બરાબર. તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો હોય તો અર્થતંત્રમાં સમતુલા આવે છે, અર્થતંત્રમાં સ્થિરતા આવે છે. સમતુલા અથવા સ્થિરતા આવે છે કે ન તેજી હોય ન મંદી હોય એવા પ્રયાસ કરે છે. હવે આપણે મેન એના સાધનો જોઈએ. તો આવા કયા સાધનો દ્વારા અર્થતંત્રમાં આ સમતુલા લાવવાનો પ્રયાસ કરે છે? તો પ્રથમ નાણાકીય નીતિનો અર્થ જો આપણે બધું સમજૂતી મેળવીને એમાં બધું સમજાઈ જાય છે. નાણાકીય નીતિનો અર્થમાં શું છે? જો બરોબર રીતે સમજો, યાદ રહી જાય એવું છે. અર્થને બરોબર રીતે યાદ રાખવાનું સમજેલા હોઈએ તો જો દેશની આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, જો આજે આરબીઆઈ જે છે એ કોને ધ્યાનમાં રાખે છે? કે વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને શું કરે છે? કે પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા. જો શબ્દ છે આ બધાનો અર્થ આપણે સરળ રીતે સમજા કે જો વિકાસ માટે આ આરબીઆઈ જે છે, મધ્યસ્થ બેંક જે છે, એ શું કરે છે કે કોના માટે કામ કરે છે? તો દેશના વિકાસ માટે, લોકોનો હિત જળવાઈ રહે, આપણું હિત જળવાઈ રહે, બરાબર. એના માટે આર્થિક સ્થિરતા માટે શું કરે છે? સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠાને અંકુશિત કરવાની અંગેની નીતિ. જો અર્થમેન કેટલો છે કે અહીંયાથી છે, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક એટલે કઈ? મધ્યસ્થ બેંક. આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો જે છે એને અંકુશિત કરશે, એ અંગેની જે નીતિ ઘડે છે, નાણાંના પુરવઠાને કંટ્રોલમાં રાખશે. મતલબ કે નાણાંનો પુરવઠો વધી ન જાય અને ઘટી પણ ન જાય. નાણાંનો પુરવઠો અંકુશિત કરવો એટલે નાણાં વધી પણ ન જાય, નાણાં વધે નહીં અને ઘટે પણ નહીં, ધ્યાન રાખશે, બરાબર. નાણાને અંકુશિત કરે છે એમ કહેવાય કે નાણાનો અંકુશિત કરવા અંગેની જે નીતિ ઘડે છે એને કહેવાય નાણાકીય નીતિ. હવે તમારે એક વાક્યમાં યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. કે શું યાદ રાખવાનું? એક શબ્દ તમને યાદ રહેવું જ જોઈએ, નાણાના પુરવઠાને અંકુશિત કરવા. આ શબ્દ ખાસ છે, આટલું યાદ રહી જશે એટલે આખો અર્થ તમને યાદ રહી જશે. નાણાના પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. શોર્ટકટમાં યાદ રાખવું હોય શેના માટે? તો કહેવાય આર્થિક સ્થિરતા માટે. નાણાના પુરવઠાને અંકુશિત શા માટે રાખે છે? આર્થિક સ્થિરતા માટે. હવે આ આર્થિક સ્થિરતામાં કયા શબ્દો છે જે આપણે સમજ્યા? કે ન તેજી થશે, ન મંદી આવે, મતલબ અર્થતંત્રમાં તેજી પણ ના આવે અને મંદી પણ ના આવે, એના માટે નાણાંનો પુરવઠો કેટલો રાખવો એ અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિ, બરાબર. હવે આના માટે શું કરે છે? પહેલો જ રસ્તો છે બેંક રેટ. જો પરિમાણાત્મક સાધનો, હવે બધાને આ બધા સાધનો જે છે ને એકદમ સિમ્પલ છે, તમને બરોબર રીતે સમજાઈ ગયા હશે, તમે ઘણી બધી વાર વાંચેલું હશે. હવે તો બેંક રેટ હું તમને ટૂંકમાં સમજાવું એકદમ. જો બેંકો ઉપર લેવાતો વ્યાજનો જે દર જે છે ને એ શું છે? બેંક રેટ છે. બેંક રેટ શું? રેટ એટલે ટકા. દરેક બેંકો ઉપર લેવામાં આવતો વ્યાજનો જે દર છે એ રેટ છે. તો આમાં કયો રેટ? બેંક રેટનો મતલબ શું? તો આરબીઆઈ જે છે, આરબીઆઈ રિઝર્વ બેંક જે છે એ વેપારી બેંકો પાસે, રિઝર્વ બેંક જે છે એ વેપારી બેંકોને જે લોન આપે છે, જે લોન આપે છે લાંબા ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ. જો લાંબા ગાળાનું ધિરાણ,
તો લાંબા ગાળા માટે, લાંબા સમય માટે જે ધિરાણ કરે છે અને એના ઉપર જે વ્યાજ નક્કી કરે છે, ધિરાણ ઉપર જે વ્યાજ નક્કી કરે છે એ વ્યાજનો જે દર જે છે, એ વ્યાજની જે ટકાવારી છે એને જ આપણે શું કહીએ છીએ, બેંક રેટ. સમજાય છે બધાને? જો આમાં કયો શબ્દ આવશે? આરબીઆઈ લાંબા ગાળા માટે. શબ્દ કયો આવશે? લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે નહીં. આરબીઆઈ તમામ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે વ્યાજના દરે, જે વ્યાજના દરે ધિરાણ કરે છે અથવા લોન આપે છે, તો એ વ્યાજના દરને શું કહેવાય છે? બેંક રેટ. બરાબર, સાવ સિમ્પલ છે. બરોબર, તે સમજીને વાંચીએ તો બિલકુલ ઈઝી છે. બરોબર, હવે આરબીઆઈ જે છે ને આ બેંક રેટમાં ઘટાડો અને વધારો કરી શકે છે. હવે જો આરબીઆઈ જે છે, માની લો કે તેજીની સ્થિતિમાં આ બેંક રેટ જે છે એ શું કરશે? ઘટાડી દેશે. તેજીની સ્થિતિમાં શું કરે આરબીઆઈ? આ જે બેંક રેટ જે છે એની ટકાવારી મતલબ વ્યાજનો દર ઘટાડશે. સમજો, બરાબર ધ્યાનથી સમજો. આરબીઆઈ જે છે, જો તેજીની સ્થિતિ હશે, તેજીની સ્થિતિમાં શું હશે કે નાણું ખેંચશે. એવું થાય ને, તેજીની સ્થિતિમાં નાણું ખેંચે, ઓછા નાણા ફરે, તો તેજીની સ્થિતિમાં વ્યાજના દર પોતાના વ્યાજના દર ઊંચા કરે અને મંદીની સ્થિતિમાં વ્યાજના દર જે છે ને એ નીચા કરે. હવે તેજીની સ્થિતિમાં વ્યાજના દર ઊંચા કરવાથી, જો તેજીની સ્થિતિમાં વ્યાજના દર ઊંચા કરશે આરબીઆઈ, વ્યાજનો દર જે છે મતલબ વ્યાજનો દર ઊંચો રાખશે, તો વેપારી બેંકો જે છે એને આવી લોન મોંઘી પડશે. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જે છે કંટ્રોલમાં આવશે. અને મંદીની સ્થિતિમાં કેવું હશે કે મંદીની સ્થિતિમાં નાણાંનું પ્રમાણ ઘટી ગયું હોય છે અર્થતંત્રમાં. બરોબર, ત્યારે મંદીની સ્થિતિમાં વધુ નાણાંનું સર્જન થાય, એટલા માટે આવી વેપારી બેંકો આરબીઆઈ પાસે વધુ ધિરાણ લે, લોન લે. એના માટે આરબીઆઈ જે છે પોતાના આ બેંક રેટનો દર જે છે ઘટાડી નાખે છે. બેંક રેટ ઘટાડે એટલે લોન સસ્તી થાય. જો બેંક રેટ જે છે, યાદ રાખો, વ્યાજનો દર જે છે એ ઘટતું હોય, વ્યાજનો દર જો ઘટે તો લોન સસ્તી થાય, થાય ને, લોન સસ્તી થાય. અને વ્યાજનો દર વધે તો લોન મોંઘી પડે, મોંઘી પડે ને. યાદ રાખજો, વ્યાજનો દર ઉપર લોન આધાર રાખે છે. જો લોન ક્યારે મોંઘી કહેવાય, કે સામે વાળો વ્યાજનો દર ઊંચો લેતો હોય તો લોન મોંઘી પડે, અને સામે વાળી સંસ્થા જે છે વ્યાજના દર ઓછા લે તો લોન સસ્તી થાય. તો આવું કરી શકે છે. જો હવે નાણાકીય નીતિમાં શું કરે છે, બેંક રેટ, તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની, બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને શું કહેવાય? જો હમણાં તમને કીધું કે બેંક રેટ ઓછો કરી નાખે એટલે વ્યાજનો દર ઓછો કરી નાખે, એને શું કહેવામાં આવે છે? સસ્તા નાણાંની નીતિ. કઈ નીતિ? બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. બરાબર, સસ્તા નાણાંની નીતિ. અને જો વ્યાજનો દર ખૂબ ઊંચો રાખી દે, મતલબ લોન મોંઘી કરી દે, કોણ? આરબીઆઈ લોન મોંઘી કરી દે, એના ઉપર આરબીઆઈ જે છે વેપારી બેંકોને જે લાંબા ગાળાની લોન આપે છે એના ઉપર જો વ્યાજનો દર જે છે ઊંચો કરી નાખે તો લોન મોંઘી પડી જશે, લોન મોંઘી થઈ જશે. એટલે એને કહેવાય મોંઘા નાણાંની નીતિ. બરાબર, એટલે વ્યાજનો દર ઓછો તો સસ્તા નાણાંની નીતિ, ને વ્યાજનો દર ઊંચો લે તો મોંઘા નાણાંની નીતિ. બિલકુલ ઈઝી છે, છે ને? પછી આ પ્રશ્ન પૂછાયેલો તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બરાબર, બીજો મુદ્દો શું છે, બીજો પરિમાણાત્મક કાર્ય છે રેપો રેટ. હવે જો રેપો રેટમાં ઘણા બધાએ શું કર્યું હતું કે આરબીઆઈ વેપારી બેંકોને લોન લે, લોન આપે, ધિરાણ આપે, પણ એમાં શબ્દો નતો લખ્યો. ઘણા જણાએ ટૂંકો ગાળો એવો શબ્દ ફરજિયાત આવવો જ જોઈએ, નહીં તો બેંક રેટ થઈ જાય. ટૂંકો ગાળો જો ન લખીએ તો બેંક રેટ થઈ જાય છે. બરાબર, રેપો રેટ કોને કહેવાય કે જ્યારે, બધાએ સરસ મજાની રીતે જવાબ લખ્યો હતો કે આરબીઆઈ છે વેપારી બેંકોની ટૂંકા ગાળા માટે જે ધિરાણ કરે છે અથવા લોન આપે છે તો એને જ કહેવાય રેપો રેટ. હવે ટૂંકો ગાળામાં શું, કેટલા ટૂંકો ગાળો એટલે કેટલા સમય, તો 7 દિવસનો હોઈ શકે, 15 દિવસનો પણ હોઈ શકે, હોઈ શકે 7 દિવસનો હોઈ શકે અને 15 દિવસનું પણ હોઈ શકે, એને કહેવાય ટૂંકો ગાળો. બરાબર, તો ટૂંકા ગાળા માટે કોણ આપે છે? આરબીઆઈ આપે છે. કોને આપે છે? વેપારી બેંકોને. પણ ટૂંકા ગાળા માટે શબ્દ શું આવશે? ટૂંકા ગાળા માટે. બરાબર, તો એને કહેવાય રેપો રેટ. અને રિવર્સ રેપો રેટમાં એના કરતા વિરુદ્ધ છે, બધાને આવડે એવું છે કે જે વ્યાજનો દર
વેપારી બેંકો જે છે આરબીઆઈ ને આપે છે. હવે જો કોણ આપે છે, આપનાર કોણ છે, તો વેપારી બેંકો. વેપારી બેંકો જે છે આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, તો એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. બરાબર. હવે જો મુખ્ય મુદ્દો એમાં છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. હવે જો કપરો સમય એટલે કયો, યાદ રાખો કપરો સમય. કપરો સમય અહીંયા દેખાય છે, કપરો સમય. તો કપરો સમય કોને કહેવાય, કટોકટી. કપરો સમય એટલે કટોકટી કહેવાય. કપરા સંજોગો અને નાણાકીય કટોકટી. જ્યારે નાણાંની તંગી સર્જે ને, નાણાંની તંગી, નાણાંની તંગી, નાણાંની તંગી એટલે નાણાં ઓછા થઈ જાય. વેપારી બેંકો હોય ને એની પાસે નાણાં ખૂટી જાય, અથવા અચાનક એવું થઈ પડે કે ઘણા બધા કસ્ટમર વેપારી બેંકો પાસે પોતાની આ બચતો જે છે, જમા બચતો, એ લેવા માટે આવી ચડે. અથવા એવું પણ બને કે અર્થતંત્રમાં ઘણી વખત આર્થિક કટોકટી આવતી હોય, નાણાંનો પુરવઠો ખૂટો ઓછો પડતો હોય, એવી સ્થિતિ, કપરા સંજોગો અથવા નાણાકીય કટોકટી એમ કહી શકાય. તે સમયે વેપારી બેંક જે છે એ શું કરે છે કે આરબીઆઈ પાસે જામીનગીરી મૂકી દે છે. શું મૂકે છે? આવા સમયે વેપારી બેંકો પાસે જામીનગીરી હોય, જામીનગીરીના પત્રો હોય. બરાબર. જામીનગીરી શું છે? જામીનગીરી એક પત્ર સ્વરૂપના છે, એક દસ્તાવેજ છે. જેવી રીતે કેમ આપણો ચેક હોય, તો ચેક કેમ એક દસ્તાવેજ છે, ચેક ઉપર લખેલી રકમ હોય, એટલા રૂપિયા આપણી પાસે છે. એમ કહેવાય ને કે આપણી પાસે માની લો કે 1 કરોડ નો ચેક પડ્યો છે. બરાબર. તો એમ કહી શકાય ને કે મારી પાસે 1 કરોડ રૂપિયા પડ્યા છે. હવે 1 કરોડ રૂપિયા આપણને હાથમાં લાવવા છે, તો શું કરવું પડશે? બેંકને ચેક આપવો પડશે. બેંકને ચેક આપણે વટાવવા માટે દઈએ, તો બેંક શું કરશે? આપણો ચેક વટાવે ને પ્લસમાં આપણને શું આપે? રોકડ આપે. ચેકનું કેવું હોય કે ચેક આપણે દઈએ છીએ વેપારી બેંકને, અને વેપારી બેંક આપણને રોકડ આપે છે. એવી જ રીતે તમામ વેપારી બેંકો પાસે પોતાના સરકાર પાસેથી ખરીદેલા જામીનગીરી પત્રો હોય. બરાબર. જામીનગીરી પત્રો હોય, તો એ આરબીઆઈ ને આ વેપારી બેંકો પાસે પડેલા આ જામીનગીરી પત્રો જે છે એ આરબીઆઈ ને મૂકે છે. આરબીઆઈ પાસે સરકારી જામીનગીરી મૂકે છે, અને બદલામાં શું લે છે? ધિરાણ લે છે. ધિરાણ લે છે. જો ધિરાણ લે છે કપરા સંજોગોમાં, ક્યારે? વેપારી બેંકો પાસે પડેલા આ સરકારી જામીનગીરી જે છે એ કોને મૂકે છે? આરબીઆઈ ને મૂકે છે, અને બદલામાં આરબીઆઈ પાસે શું લે છે? ધિરાણ લે છે, મતલબ લોન લે છે. અને આ જે ધિરાણ લે છે ને, આ દર રેપો રેટ કરતા વધુ હોય છે. મતલબ કે આ જે રેટ હોય છે એ રેપો રેટ કરતા વધુ હોય છે. 2016 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. બરાબર. જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, યાદ રાખજો, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કોને કહેવાય? તો એમ જવાબ આવે કે વેપારી બેંકો પોતાની પાસે પડેલી સરકારી જામીનગીરી, પોતાની પાસે પડેલી સરકારી જામીનગીરી કોને મૂકે? આરબીઆઈ ને મૂકે, અને બદલામાં ધિરાણ લે. તો આવું જે કામ કરે એને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર. પછી રોકડ અનામતનો ફેરફાર. આ તમને ખબર જ છે, રોકડ અનામતમાં ફેરફાર લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા હતા મુદ્દાને. રોકડ અનામતમાં ફેરફાર કરીને પણ આરબીઆઈ જે છે નાણાંના પુરવઠાને ઘટાડી પણ શકે છે અને વધારી પણ શકે છે. તો પહેલે તો એ ખબર હોવી જોઈએ કે રોકડ અનામતનો પ્રમાણ કોને કહેવાય. રોકડ અનામતનો પ્રમાણ કોને કહેવાય? બધાને ખબર હોવી જોઈએ. આવે તો કોણ કહેશે? હેલો, રોકડ અનામતનો પ્રમાણ કોને કહેવાય? ફટાફટ જવાબ આપો. ખબર છે, બધાને ખબર હોવી જોઈએ. અમુક રોકડ જે વેપારી બેંકો આરબીઆઈ પાસે અનામત રાખે, એને રોકડ અનામતનું પ્રમાણ નક્કી કરે આરબીઆઈ, કે કેટલું પ્રમાણ, કેટલા પ્રમાણનું રોકડ વેપારી બેંકે આરબીઆઈ પાસે અનામત રાખવાનું હોય. વેરી ગુડ, સરસ. જો દરેક વેપારી બેંકો પાસે જે લોકોની થાપણો આવે છે, સમજો, બરાબર, બધાએ સમજો ધ્યાનથી,
દરેક વેપારી બેંકો પાસે આપણી બધી બચતો જે છે ક્યાં આપણે આરબીઆઈ વેપારી બેંકો પાસે આપણે મૂકીએ છીએ થાપણ સ્વરૂપે. તો આ જે થાપણ જે છે એ થાપણ આવેલી થાપણો માંથી બધી થાપણો જે છે વેપારી બેંકો લોન સ્વરૂપે આપી શકતી નથી. આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે આરબીઆઈ ના નિયમ પ્રમાણે અમુક ટકા શું આપ રાખવી પડે છે અમુક ટકા રોકડ અનામત નો પ્રમાણ CRR જે છે એટલી રકમ આપણે મીન્સ વેપારી બેંકોને ક્યાં રાખવી પડે છે રિઝર્વ બેંક પાસે રાખવી પડે છે. જો રિઝર્વ બેંક પાસે કઈ રકમ રાખવી પડે છે કે જે બધી થાપણો સ્વરૂપે જેટલી વેપારી બેંકોને થાપણો સ્વરૂપે જે રકમ આવી એ રકમ માંથી એ થાપણો માંથી અમુક ટકા રકમ જે આરબીઆઈ નક્કી કર્યું હોય આરબીઆઈ જે પ્રમાણ નક્કી કર્યું હોય એટલી એટલા ટકા રકમ જે છે આરબીઆઈ પાસે વેપારી બેંકોને જમા કરવી પડે છે. તો એ જમા કરવી પડતી અનામત સ્વરૂપે રાખવી પડતી રકમ એટલે જ કહેવાય રોકડ અનામત. બરાબર. હવે આ રોકડ અનામત નો દર જે છે વધારી અને ઘટાડી રોકડ અનામત નો દર વધારી અને ઘટાડીને નાણાના પુરવઠાને અંકુશમાં રાખે છે. કોણ? આરબીઆઈ. હવે માની લો કે અર્થતંત્રમાં નાણાંનો પ્રમાણ વધી ગયું છે અર્થતંત્રમાં તેજી છે અર્થતંત્રમાં તેજીનો સમય હોય. બરાબર. તેજીના સમયમાં સીઆરઆર રિઝર્વ આ સીઆરઆર કોણ નક્કી કરે છે? આરબીઆઈ. સીઆરઆર નો દર જે છે એ શું કરે? તેજીના સમયમાં સીઆરઆર નો દર જે છે વધારી નાખશે. કોણ કયો વધારે છે? સીઆરઆર નો દર વધુ રાખશે આરબીઆઈ. બરાબર. મતલબ કે વધુ રકમ વેપારી બેંકોને ક્યાં રાખવી પડશે? સીઆરઆરનો દર વધે મતલબ વધુ રકમ આ વેપારી બેંકોને આરબીઆઈ પાસે રાખવી પડશે જેથી એટલો એટલા નાણાં જે છે અર્થતંત્રમાં ઓછા ફરે અને મંદીની સ્થિતિમાં એના કરતા વિરુદ્ધ કરશે. મંદીની સ્થિતિમાં સીઆરઆરનો દર જે છે એ ઘટાડી નાખશે. મતલબ કે ઓછી રકમ વેપારી બેંકોને આરબીઆઈ પાસે અનામત સ્વરૂપે રાખવી પડે જેના લીધે વધુ નાણાં જે છે પ્રજાના હાથમાં આવે વધુ નાણાં અર્થતંત્રમાં ફરતા થાય જેનાથી મંદીમાંથી અર્થતંત્ર સુધારણા તરફ આવે આવું પણ કરી શકે છે. બરાબર. આજે એની સમજૂતી આપેલી છે. બરાબર. જ્યારે આપણે સમજાય પછી પછીનો મુદ્દો છે પાંચમો કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ. આ મુદ્દો પણ બહુ સમજ માંગે એવો છે. કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ જેને જો ટૂંકમાં શું કહેવાય SLR સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો. બરાબર. તો આ પણ શું છે? આ જેવી રીતે રોકડ અનામત જેટલી રકમ જે છે તમામ વેપારી બેંકોને આરબીઆઈ પાસે જમા રાખવી પડે છે એ જ રીતના કાયદા માન્ય પ્રવાહીતાના પ્રમાણ જેટલી રકમ પણ તમામ વેપારી બેંકોને ક્યાં જમા રાખવી પડે છે? ક્યાં રાખવી પડે છે? આરબીઆઈ પાસે. આરબીઆઈ પાસે રાખવી પડે છે. બરાબર. તો એ એ રકમ જે છે આરબીઆઈ નક્કી કરે છે. દાખલા તરીકે જો અહીંયા આપેલું છે કે દરેક વેપારી બેંક જે છે એ સીઆરઆર જેટલી રકમ તો રાખવી જ પડે છે. જો બે વસ્તુ રાખવી પડે એક સીઆરઆર સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામતનું પ્રમાણ અને પ્લસમાં બીજું કયું SLR એટલે કયું કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ. એટલે આ બે થઈને જેટલી રકમ જે છે તમામ વેપારી બેંકોને ક્યાં રાખવી પડે છે? આરબીઆઈ પાસે જમા રાખવી પડે છે. હવે સીઆરઆર આરબીઆઈ નક્કી કરે છે SLR પણ આરબીઆઈ નક્કી કરે છે. તો હવે SLR જે છે એમાં જો કેટલી રકમ હોય છે તો પોતાની કુલ થાપણના 25% કેટલા આ ફિક્સ છે. જો પોતાની કુલ થાપણ જેટલી થાપણો આવી છે આમ પ્રજાની થાપણો વેપારી બેંકો પાસે આવી છે એની 25% જેટલું મૂલ્ય રોકડમાં હોઈ શકે અથવા સોના સ્વરૂપે પણ રાખી શકે અથવા સરકારી જામીનગીરી સ્વરૂપે પણ રાખી શકે છે. કોણ? તો વેપારી બેંકો. કોની પાસે જમા રાખવી પડે છે? તો આરબીઆઈ પાસે. બરાબર. સમજાય છે? એને જ કહેવાય છે કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ. ઈઝી છે. બરાબર. જો કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ એટલે શું? તો દરેક વેપારી બેંકે સીઆરઆર થી જુદા જુદા અને એના ઉપરાંત મતલબ કે સીઆરઆર જેટલી રકમ તો રાખવી જ પડે છે એના સિવાય પોતાની
આવેલી થાપણોમાંથી 25% જેટલું મૂલ્ય 25% જેટલું મૂલ્ય કાં તો રોકડ રાખી શકે છે પોતાની પાસે આવેલી જે થાપણો જે છે એનો 25% મૂલ્ય જેટલું માની લો કે રોકડા હોય તો રોકડા રાખવા અથવા રોકડા ન હોય તો સોનું હોય તો એટલું સોનું રાખવું અથવા સોનું પણ ન હોય સરકારી જામીનગીરી હોય તો સરકારી જામીનગીરી સ્વરૂપે પણ રાખવું જરૂરી છે એને જ કહેવાય કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ હવે આ કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકે છે બરાબર અને જેના દ્વારા નાણાંના પુરવઠા ઉપર અંકુશ રાખી શકે છે બરાબર તો જો એનો મતલબ એમ થયો કે જો SLR જો ઊંચું હોય SLR જો ઊંચો હશે મતલબ કે આરબીઆઈ જે છે એ કાયદા માન્ય પ્રવાહીતાની રકમ જે છે 25% કરતા વધે વધારીને 30% કરી નાખે તો એટલું વધુ નાણું જે છે ક્યાં જશે એટલું વધુ નાણું આરબીઆઈ પાસે જશે અને જો SLR નું પ્રમાણ ઘટાડી નાખે 25% કરતા 20% કરી નાખે તો ઓછા નાણાં જે છે વેપારી બેંકોને આરબીઆઈ પાસે જમા કરવા પડશે અને ઓછા નાણાં આરબીઆઈ પાસે જમા થાય મતલબ વધુ નાણાં ક્યાં જશે લોકોના હાથમાં જશે ઓછા નાણાં આરબીઆઈ પાસે જાય તો વધુ નાણાં લોકોના હાથમાં જશે અર્થતંત્રમાં વધુ નાણાં ફરશે મંદીમાંથી અર્થતંત્ર તેજી તરફ જાય અને તેજીની સ્થિતિમાં SLR વધારી નાખે એટલે વધુ નાણાં આરબીઆઈ પાસે જાય જેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે અર્થતંત્ર તેજીમાંથી પાછું પોર તરફ જાય બરાબર એ રીતના SLR ના પ્રમાણમાં ઘટાડો કે વધારો કરી શકે છે અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં લઈને આરબીઆઈ આવું કરી શકે છે બરાબર પછી છે ખુલ્લા બજારમાં કાર્યો ખુલ્લા બજારના કાર્યોમાં શું હોય ખુલ્લા બજારના કાર્યોમાં જો ખુલ્લા બજારમાં સરકાર જે સરકાર પાસે પડેલી જામીનગીરીઓ હોય છે એ ખરીદી કરે છે જામીનગીરી જામીનગીરી એ પત્રો છે બરાબર મેં તમને કીધું કે જામીનગીરી એક દસ્તાવેજ છે દસ્તાવેજ ખરીદે છે કોણ રિઝર્વ બેંક બરાબર આરબીઆઈ ખરીદે છે ક્યારે ખરીદે અર્થતંત્રમાં નાણાંનો પ્રમાણમાં ઘટાડો કરવો હોય નાણાંના પ્રમાણમાં ઘટાડો કરવો હોય તો ખરીદશે કારણ કે સોરી વધારો કરવો હોય નાણાંના પુરવઠામાં વધારો કરવો હોય તો જામીનગીરી ખરીદશે અને શું આપશે સરકારને જામીનગીરી ખરીદે આરબીઆઈ તો સરકારને શું મળે રોકડ સરકારને શું મળે રોકડ મળે તો રોકડા જાય અને જામીનગીરી આવે તો રોકડા જાય સરકાર પાસે રોકડા જાય છે તો સરકાર અર્થતંત્રમાં ખર્ચ કરશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે તો મંદીની સ્થિતિમાં શું કરશે મંદીની સ્થિતિમાં આરબીઆઈ જે છે જામીનગીરીઓની ખરીદી કરે છે શું કરે છે જામીનગીરીઓની ખરીદી કરે છે જેથી જામીનગીરી આવે છે ને નાણાં જાય છે નાણાં સરકાર પાસે જાય છે ને સરકાર જે છે આ પ્રજાના હિત માટે અથવા વિકાસ માટેના કામમાં ખર્ચ કરે છે જેના લીધે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થાય છે અને અર્થતંત્ર મંદીમાંથી સુધારણા તરફ જાય છે અને એના કરતા વિરુદ્ધ તેજીની સ્થિતિમાં શું કરે છે જામીનગીરીઓનું વેચાણ કરે છે શું કરે છે આરબીઆઈ જે છે પોતાની પાસે પડેલી જામીનગીરીઓ જે છે એનું વેચાણ કરે છે કોને વેચાણ કરે છે આમ પબ્લિકને અથવા સરકારને બરાબર જામીનગીરીનું વેચાણ કરે છે જેથી અર્થતંત્રમાં શું થાય છે નાણાં જે છે એ કોની પાસે જાય છે આરબીઆઈ પાસે જાય છે અને જામીનગીરીઓ કોની પાસે આવે છે લોકો પાસે અથવા સરકાર પાસે આવે છે જેથી અર્થતંત્રમાં એટલા નાણાં જે છે એ ઘટી જાય છે આમ જામીનગીરીઓ જે છે એનું ખરીદ વેચાણ જામીનગીરીનું ખરીદ વેચાણ જ્યાં થાય ને એને ખુલ્લું બજાર કહેવાય યાદ રાખજો ખુલ્લું બજાર કોને કહેશું તો જામીનગીરીઓનો સરકારી જામીનગીરીઓના ખરીદ અને વેચાણની વ્યવસ્થા બરાબર એટલે કહેવાય ખુલ્લો બજાર ઓકે પછી છે આરબીઆઈ ના સરવૈયાને હુડિયામણમાં વધતા કે ઘટતા પ્રમાણ આંચકાઓથી મુક્ત કરવા મતલબ જો તમારે ચોપડીમાં છે સ્ટરિલાઇઝેશનની નીતિ તો સ્ટરિલાઇઝેશનની નીતિ એટલે શું તો આરબીઆઈ જે છે પોતાનો જે સરવૈયો હોય છે ને કયો સરવૈયો પોતાનો એક સરવૈયો હોય છે હુડિયામણનો ખાતો સમજે ને આરબીઆઈ પાસે એક હોય છે વિદેશી હુડિયામણનું ખાતું હોય છે ને દરેક આરબીઆઈ જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક મધ્યસ્થ બેંક પાસે એક વિદેશી હુડિયામણનું ખાતું હોય કે ન હોય કે જેમાં શું પડ્યા હોય બીજા દેશના નાણાં હોય કે ન હોય
બીજા દેશના નાણાં હોય એવું હુડિયામણનું ખાતું હોય છે ને. હુડિયામણ મતલબ કે દરેક વેપારી બેંક ને બીજા દેશનું ચલણ જોતું હોય તો આપણે કોની પાસે જઈએ છીએ? આરબીઆઈ પાસે જઈએ છીએ. આરબીઆઈ જે છે નાણાં શું કરી દે છે? ટ્રાન્સફર કરી દે છે, બરાબર. તો એ હુડિયામણ નો જે ખાતો જે છે એમાં જો ખોરવાઈ જાય, મતલબ કે અનબેલેન્સ થઈ જાય, જો દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે કે દેશની બહાર જાય, જો દેશમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે અથવા દેશની બહાર જાય, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના હુડિયામણના ખાતામાં શું થાય છે? વધઘટ થાય છે. થાય કે ના થાય? વિદેશી હુડિયામણનું પ્રમાણ વધુ આવે અથવા દેશની બહાર જાય તો શું થાય? કે આ જે ખાતું જે છે હુડિયામણનું ખાતું કોની પાસે છે? આરબીઆઈ પાસે છે. તો એમાં શું થાય? વધઘટ થાય, એટલે અનબેલેન્સ થાય, અસમતુલા સર્જાય છે. કાં તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય, કાં તો જમા બાજુનો સરવાળો વધુ થાય. હુડિયામણના ખાતામાં કાં તો ખાતો બેલેન્સ ન રહે, સમતુલામાં ન રહે, ત્યારે એ ખાતાની અંદર વધઘટ થાય છે એમ કહેવાય. તો આવી પરિસ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરી અને શું કરે છે? ખાતાને સરભર કરે છે. સમજાય છે વાત બધાને? અર્થતંત્રમાં હુડિયામણના ખાતામાં જે વધઘટ થતી હોય ને, વધઘટ, તો એ વધઘટને પૂરી કરવા માટે, સરભર કરવા માટે, જો એકાઉન્ટ વાળા કોમર્સ વાળાને ખબર છે કે ખાતાની અંદર એક બાજુ વધ હોય ને એક બાજુ ઘટ હોય ને એને બાકી કહેવાય કે ના કહેવાય? ઉંદર બાકી. બાકીને પૂરી કરવા માટે બાકી જેટલી રકમ જે છે એની વ્યવસ્થા કેવી રીતના કરે છે? આરબીઆઈ પોતાની જામીનગીરીઓ જે છે ને એનું વેચાણ કરી નાખે, સરકારી જામીનગીરીઓનું વેચાણ કરી અને એ રકમ જે આવે છે એનાથી હુડિયામણના ખાતાને શું કરી નાખે છે? સરભર. સમજાય છે વાત? વિદેશી હુડિયામણનું ખાતું જે છે વધઘટ થાય, એટલે એક બાજુ ઓછી રકમ, એક બાજુ વધુ રકમ, ત્યારે એક ખાતાને સરખો સરવાળા સરખા કરવા માટે જે બાકી જે છે એ બાકી પૂરી કરવા માટે પોતાની પાસે પડેલી જામીનગીરીઓ જે છે એનું વેચાણ કરીને ખાતાને સરભર કરે છે. એટલે એમ કહેવાય કે સરવૈયાને સંતુલિત કરે છે. સરવૈયો એટલે હિસાબને સમતુલામાં કરે છે, બંને બાજુ સરવાળા સરખા થાય એવા પ્રયાસ કરે છે. તો અહીં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો જે છે એ પૂરા કર્યા. થોડાક સમજ માંગે એવા છે, બાકી બિલકુલ ઈઝી છે, ધ્યાનથી સમજીએ, બરોબર, દરેક શબ્દને બરોબર રીતે પકડીએ ને તો બિલકુલ ઈઝી છે અને આ બહુ સરસ મજાનો જવાબ લખી શકાય. આ પ્રશ્નનો જવાબ લખો ને એ બેસ્ટ કહેવાય. એક તેજસ્વી વિદ્યાર્થી, એક હોશિયાર વિદ્યાર્થીની નિશાની છે કે આવો જવાબ લખાય, નાણાકીય નીતિ વાળો પ્રશ્ન લખાય. એના હાથમાં સહેલો પ્રશ્ન હોય તો હું તો માનું છું કે હોશિયાર વિદ્યાર્થી નાણાકીય નીતિ વાળો પ્રશ્ન લખાય, જેથી આપણી બુદ્ધિ જે છે, જો આપણો બુદ્ધિ જે છે એ કસાય. આવા પ્રશ્નો પાકા કરવાથી બુદ્ધિ કસાય, આપણી વધારે સમજ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીં આપણે આ મુદ્દો પૂરો કર્યો. આ મુદ્દામાં તમને જો કોઈ પ્રશ્નો હોય તો મને કરી શકો છો, જે કોઈ પ્રશ્નો હોય તો મને કરી શકો છો. આ મુદ્દામાંથી પરિમાણાત્મક સાધનો જે છે, સાધનો, એમાંથી કોઈ પ્રશ્ન ન સમજાનો હોય, એમાંથી કોઈ મુદ્દો ન સમજાનો હોય તો મને ફરીથી કહી શકો છો કે સાહેબ આ મુદ્દો નથી સમજાતો. જે કોઈને પ્રશ્ન, અથવા તમે મને મેસેજ પણ કરી શકો છો. તમને કોઈ પણ મુદ્દો, ટુકડીનો કોઈ પણ મુદ્દો ન આવડતો હોય, ન સમજાતો હોય તો મને ચોક્કસ કહેજો. જે કોઈને પ્રશ્ન, જે કોઈને ના સર. ઓકે, તો અહીં આપણે ટાસ્ક પૂરો કરીએ છીએ. ટાસ્કમાં બધા જોડાના